નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 શ્રેણીકમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. શ્રેણીકમાં વિદ્યાર્થીઓ આજે આગળ વધશું સ્વાધ્યાય 3.3 માં પરિવર્તક શ્રેણીક મેળવો. પ્રશ્ન એક આપ્યો છે કે આપેલ શ્રેણીકના પરિવર્તક એટલે કે ટ્રાન્સપોઝ શ્રેણીક મેળવો, જેમાં પ્રશ્ન આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ, કે આપેલો શ્રેણીક છે એ ફર્સ્ટ 5 1/2 -1. તમે જોઈ શકશો 3 હાર છે, 1 સ્તંભ છે, માટે પરિવર્તક એટલે એ ટ્રાન્સપોઝ, તમે એને એ ડેશ પણ કહી શકશો. જે હાર છે સ્તંભ થઈ જશે અને હાર છે એ સ્તંભ થઈ જશે. એટલે આમ જે હાર છે તે સ્તંભ બની ગયા. એટલે 5 હવે આવી જશે, આ 1 હાર 3 સ્તંભ, એટલે 5 1/2 અને -1. આમાં જ બીજો પ્રશ્ન, શ્રેણીક છે 1 2 -1 3, 2×2 જ છે, પણ તમારો પરિવર્તક શ્રેણીક આવશે બી ટ્રાન્સપોઝ અથવા બી ડેશ, આ જે હાર દેખાય તો સ્તંભ થઈ જશે, બીજી હાર જે દેખાય એ બીજો સ્તંભ થઈ જશે. આવી ગયો આન્સર. આમાં બી એવું જ કર્યું છે, આ જે સ્તંભ છે તમે હાર કરી નાખી છે. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, શ્રેણીક સી -1 √3 2 5 5 3 અને 6 6 -1. આમાં બી સેમ જ જશે, પરિવર્તક શ્રેણીક સી ડેશ અથવા તમે એને સી ટ્રાન્સપોઝ બી કહી શકો વિદ્યાર્થીઓ. આ જે તમને હાર દેખાય છે એને સ્તંભ કરી દેશું, એટલે -1 5 6 √3 5 6 અને 2 3 -1. અને આ રીતે વિદ્યાર્થીઓ આપણો પહેલો પ્રશ્ન ઇઝીલી અહીંયા પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે આપેલ શ્રેણીક એ અને બી માટે ચકાસો. આપણે વિદ્યાર્થી ચકાસવાનું છે કે એ વત્તા બી ડેશ, એ ડેશ પ્લસ બી ડેશ, અને સેકન્ડ છે એ ઓછા બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ બી ડેશ. ચકાસો. આ તો પ્રમેય છે જ્યાં આપવામાં આવ્યું છે શ્રેણીક એ -1 5 -2 2 7 1 અને 3 9 1, અને તથા બી શ્રેણીક છે વિદ્યાર્થી મિત્રો -4 1 1 1 2 3 અને -5 0 1. આ આપણે ચકાસણી કરવાની છે. પહેલાં આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. યસ, ફર્સ્ટમાં એ વત્તા બી, તમે જેવું પહેલાંનું પ્લસ કરશો એટલે -1 5 2 -2 7 1 3 9 1 -4 1 1 1 2 3 અને -5 0 1. આને સિમ્પલ પ્લસ કરી દેવું એટલે એ વત્તા બી તમને મળી જશે -5 5 ને 6 - 1 3 9 4 -2 9 અને 2. માટે ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો બની જશે એ વત્તા બીનો ડેશ, જે આનો ડેશ થઈ જશે. એટલે આનું ખાલી આપણે લઈ લેશું પરિવર્તક શ્રેણી. એટલે આ જે હાર દેખાય એને સ્તંભ કરી નાખશું. -5 3 -2 6 9 9 અને -1 4 2, અને તમે સમીકરણ 1 કહી શકશો. એમાં હવે આ લેશું જમણી બાજુ, એ પણ સરળ જ છે, એ ડેશ વત્તા બી ડેશ. વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે એ ડેશ કાઢી નાખશું આ એમાંથી, એટલે -1 2 3 સ્તંભ બની જશે, 5 7 9 બીજો સ્તંભ બની જશે, અને -2 1 1 ત્રીજો સ્તંભ બની જશે. તે જ પ્રમાણે બી ડેશ તો -4 1 અને -5 1 2 0 અને 1 3 1. હવે આને સિમ્પલ રીતે સોલ્વ કરી દઈએ એટલે આને ટોટલ એડિશન્સ કરશું એટલે સમાન જ આવવાનું છે 1 અને 2. તમારે ખાલી આને પ્લસ કરી દેવાનું છે વિદ્યાર્થીઓ. -5 6 - 1 3 9 4 અને -2 9 2, બંનેનું બધાનું ટોટલ કરી દીધું. માટે 1 તથા 2 પરથી હું કહી શકીશ કે મારો આન્સર આવી ગયો. માટે 1 તથા 2 પરથી તમારું ફર્સ્ટ સાબિત થઈ ગયું એ પ્લસ બીનો ડેશ, એ ડેશ પ્લસ બી ડેશ. હવે વિદ્યાર્થીઓ આપણે આના તરફ જશું ડાબી બાજુ. આ આપણું વિધાન થઈ ગયું.
કે હવે આપણે જશું વિદ્યાર્થીઓ એ માઇનસ બી, એ છે ઓછા એક પાંચ ઓછા બે, બે સાત એક ત્રણ નવ એક, અને ઓછા બી છે ઓછા ચાર એક એક, એક બે ત્રણ અને ઓછા પાંચ ઝીરો અને એક. વિદ્યાર્થી મિત્રો આને ખાલી બાદ કરી દેવું, એટલે ઓછા એક વત્તા ચાર, પાંચ ઓછા એક, ઓછા બે ઓછા એક, નેક્સ્ટ ટુ માઇનસ વન સેવન માઇનસ ટુ અને વન માઇનસ થ્રી, થ્રી પ્લસ ફાઇવ નાઇન માઇનસ ઝીરો અને વન માઇનસ વન. આ સીધું તમને બતાવી દેશે થ્રી ફોર માઇનસ થ્રી, વન ફાઇવ માઇનસ ટુ અને એઇટ નાઇન ઝીરો. હવે એનું ડેશ એટલે પરિવર્તક શ્રેણીક, એટલે હું ડાબી બાજુ હવે કહી શકીશ કે એ ઓછા બીનો ડેશ એટલે વિદ્યાર્થી મિત્રો આનું પરિવર્તક થ્રી વન એઇટ ફોર ફાઇવ નાઇન માઇનસ થ્રી માઇનસ ટુ ઝીરો. અને આપણે સમીકરણ નંબર ત્રણ આપી દઈશું. ને હવે આપણે જશું જમણી બાજુ, એ ડેશ માઇનસ બી ડેશ સેમ જ જઈશ જમણી બાજુમાં. તો વિદ્યાર્થી મિત્રો તમને એ ડેશ ખ્યાલ જ છે, બી ડેશ બી ખ્યાલ જ છે, લખ્યા જ છે આપણે એ ડેશ પહેલાં પરથી, એ જ પાછા લખવાના છે. માઇનસ વન ટુ થ્રી, સેકન્ડ છે ફાઇવ સેવન નાઇન અને થર્ડ છે માઇનસ ટુ વન વન. તે જ પ્રમાણે બી ડેશ બનાવી દઈશું તો માઇનસ ફોર વન માઇનસ ફાઇવ વન ટુ ઝીરો અને લાસ્ટ છે વન થ્રી વન. આ બંનેને વિદ્યાર્થી મિત્રો તમારે બાદબાકી કરી દેવાની છે. એટલે આ જ આવવાનો છે આન્સર, માઇનસ વન પ્લસ ફોર એટલે થ્રી ફોર માઇનસ થ્રી, વન ફાઇવ માઇનસ ટુ અને એઇટ નાઇન ઝીરો. આ જ રહેશે એઇટ, આ નાઇન અને આ ઝીરો. માટે કહી શકાય કે ત્રણ તથા ચાર પરથી આપણી આ સાબિતી બી પૂરી થઈ કહેવાય કે એ માઇનસ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ બી ડેશ, જે આપણો ઉકેલ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ. એકદમ ઇઝી છે અને ત્રણમાં પણ કહે છે સાબિત કરો કે ચકાસવા કહે છે આ જ નિયમને. ક્વેશ્ચન નંબર ત્રણ કે એ વત્તા બીનો ડેશ, એ ડેશ પ્લસ બી ડેશ અને સેકન્ડ છે એ માઇનસ બીનો ડેશ, એ ડેશ માઇનસ બી ડેશ ચકાસો. પણ જ્યાં હવે આપ્યું છે એ અને બી, એ ડેશ આપ્યું છે થ્રી ફોર માઇનસ વન ટુ ઝીરો વન તથા બી આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો માઇનસ વન ટુ વન અને માઇનસ વન ટુ વન અને વન ટુ થ્રી. સૌ પ્રથમ તમારું જે એડેશ છે એના પરથી એ બનાવી દઈએ, બહુ ઇઝીલી બની જશે. આ જે હાર છે એ સ્તંભ બની જવાના, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, અને આના પરથી વિદ્યાર્થી મિત્રો તમે બી ડેશ પણ બનાવી શકશો. જે હાર છે એને સ્તંભ બનાવી દે, એટલે માઇનસ વન ટુ વન અને વન ટુ થ્રી. ને હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ આ ડેટાને, એ પ્લસ બીનો ડેશ. એટલે ફક્ત પહેલાં એ પ્લસ બી બતાવી દઈશ, થ્રી ફોર માઇનસ વન ટુ ઝીરો વન વત્તા બી છે માઇનસ વન વન ટુ ટુ અને વન થ્રી. જસ્ટ આને પ્લસ કરી દેવું એટલે આવશે બે પાંચ એક ચાર એક ચાર. માટે ડાબી બાજુ એ વત્તા બીનો ડેશ વિદ્યાર્થી આનો પરિવર્તક શ્રેણીક બનાવવાનો છે, એટલે જે હાર છે ને સ્તંભ કરી દેવા, ટુ વન વન ફાઇવ ફોર ફોર સમીકરણ નંબર એક. ને હવે હું જમણી બાજુ તરફ પ્રયાણ કરીશ, મારું જમણી બાજુ છે એ ડેશ વત્તા બી ડેશ, અહીંયા એ ડેશ ભરી દેશું, અહીંયા બી ડેશ ભરી દેશું ને આ તરફ તમારો ઉકેલ આવી જશે, જેમાં એ ડેશ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઇઝીલી આ એ ડેશના મૂલ્યો થ્રી ફોર માઇનસ વન ટુ ઝીરો વન અને બી ડેશ છે માઇનસ વન વન ટુ ટુ વન થ્રી. જસ્ટ આને ઉમેરી લેવું એટલે તમારું ટુ ફાઇવ વન ફોર અને વન ફોર. એટલે સમીકરણ એક અને બે તમે જોઈ શકો, ટુ ફાઇવ વન ફોર વન ફોર, એટલે આપણે કશું કે એક તથા બે પરથી સાબિત થઈ જાય છે કે એ વત્તા બીનો ડેશ એ ડેશ વત્તા બી ડેશ. આ પહેલી સાબિતી સક્સેસફુલી વિદ્યાર્થીઓ આપણે
पूरी करी। हवे हूँ जाइस आमा सेकेंड केस पर, जे पण एकदम सरल अने सीम्पल छे। हवे आपणे जशुं ए माइनस बी तरफ, श्रेणी ए लखी दीशुं ओछा बी, ए छे विद्यार्थी मित्रों थ्री माइनस वन जीरो अने फोर टू वन। त्यारबाद आपणे बी लखशुं तो तेरू बी माइनस वन टू वन अने वन टू थ्री, बस आनी बादबाकी आवी रीते थशे। बादबाकी थ्री प्लस वन फोर माइनस वन, माइनस वन माइनस टू, टू माइनस टू, ઝીરો માઇનસ વન, વન માઇનસ થ્રી, આ રીતે ઉકેલ આવશે। એટલે ચાર અહીંયા ત્રણ, ઓછા ત્રણ શૂન્ય, ઓછા એક અને ઓછા બે। ને હવે ડાબી બાજુ, ઇન શોર્ટ એ માઇનસ બીનો ડેશ, તમે આનો ડેશ કરી શકશો એટલે કંઈ નહીં, પરિવર્તક શ્રેણીક, ટ્રાન્સપોઝ શ્રેણીક, જે આપણે આનો ડેશ કરશું એટલે ફોર માઇનસ થ્રી માઇનસ વન, થ્રી ઝીરો માઇનસ ટુ, ના ઉપર ટ્રાન્સપોઝ એટલે ફોર માઇનસ થ્રી માઇનસ વન, થ્રી ઝીરો માઇનસ ટુ। ને હવે હું લઈ જઈશ તમને જમણી બાજુ, આપણી જમણી બાજુ છે એ ડેશ ઓછા બી ડેશ, અહીંયા એ ડેશ ભરી દેશું, થ્રી ફોર માઇનસ વન ટુ ઝીરો વન ઓછા બી ડેશ આવી રહ્યું, માઇનસ વન ટુ વન અને વન ટુ થ્રી। આને પણ વિદ્યાર્થી તમે સોલ્વ કરશો એટલે આ જ આવવાનું છે, ચાર ત્રણ ઓછા ત્રણ ઝીરો અને ઓછા એક ઓછા બે, સમીકરણ નંબર ચાર માટે ત્રણ તથા ચાર પરથી તમે કહી શકશો કે એ ઓછા બીનો ડેશ એ ડેશ ઓછા બી ડેશ। આ સાબિતી આપણે બંને રીતે ફર્સ્ટ એડિશનવાળી અને સેકન્ડ સબટ્રેક્શન એટલે બાદબાકીવાળી વિદ્યાર્થીઓ જોઈ। નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર ચાર, એ પણ ઇઝી છે કે કિંમત શોધવા કહી છે આપણને આપેલ શ્રેણીક પરથી, કે એ વત્તા ટુ બીનો ડેશ મેળવો એટલે પરિવર્તક શ્રેણીક, ડેશને તમે ટી પણ લખી શકો વિદ્યાર્થીઓ, જ્યાં એ ડેશ છે માઇનસ ટુ થ્રી વન ટુ, માઇનસ ટુ થ્રી વન ટુ, અને બી શ્રેણીક છે માઇનસ વન વન ઝીરો ટુ, માઇનસ વન વન ઝીરો ટુ। ફક્ત વિદ્યાર્થીઓ તમારે એ વત્તા ટુ બીની જરૂર પડશે એટલે આમાંથી આપણે એ કાઢી શકશું, શું આવશે ડેશનો પાછો ડેશ કરી દઈએ એટલે આવશે માઇનસ ટુ થ્રી વન ટુ। આ હારને સ્તંભમાં ફેરી નાખી, બીજી હારને બીજો સ્તંભ ફેરી નાખ્યો, અને હવે આપણે સ્ટાર્ટ કરશું એ વત્તા ટુ બીને, એમાં એ મૂકી દઈશું, ટુ એ બી મૂકી દેશું અને ફક્ત કિંમત ભરી દઈએ। એ છે વિદ્યાર્થીઓ તમારી પાસે માઇનસ ટુ થ્રી અને વન ટુ, બી છે માઇનસ વન વન, માઇનસ વન વન અને ઝીરો ટુ, આ બેને ઇનસાઇડ લઈ લે, આવું થશે ઓછા બે ત્રણ એક બે, આ ઓછા બે બે અને ઝીરો ચાર, ઓછા બે બે ઝીરો ચાર, આ બંનેને ક્લબ કરી નાખો એટલે સરવાળો કરી દો। આ તમારો સરવાળો આવશે ઓછા બે ઓછા બે ઓછા ચાર, ત્રણને બે પાંચ, એક વત્તા એક ઝીરો અને ચારને બે છ। હવે ફાઇનલ એ વત્તા ટુ બીનો ડેશ એટલે આનો પરિવર્તક માંગે છે વિદ્યાર્થીઓ, આ ઓછા ચાર એક પાંચ અને છ એનો પરિવર્તક એટલે આનો ડેશ એટલે માઇનસ વન ફોર વન અને ફાઇવ સિક્સ, આ હાર છે એને સ્તંભ કરી નાખ્યું, બીજી હારને બીજો સ્તંભ કરી દઈશું અને આ ઉકેલ આપણો આવશે। કન્ટિન્યુ ક્વેશ્ચન નંબર પાંચ, પાંચમી આવો જ છે કે ચકાસણી કરો શ્રેણીક એ અને બી પરથી, ચકાસણી કરવા કહે છે કે એ બીનો ડેશ બીનો ડેશ ગુણ્યા એનો ડેશ, જ્યાં ફર્સ્ટ પ્રશ્ન છે એમાં એ આપ્યું છે વન માઇનસ ફોર થ્રી, તથા બી છે માઇનસ વન ટુ વન। આમાં વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો છે, આપણે બંને જ વારાફરથી સમજશું, તેમાં ફર્સ્ટમાં આવશે આપણે ખાલી એ બી ગણશું, એ ગુણ્યા બી વન
माइनस फोर थ्री गुणिया बी है माइनस वन टू वन तमे जोई शकशो अहीं त्रण हार एक स्तंभ छे एक हार त्रण स्तंभ छे एटले आ तमारी शरत आ आपणो उकेल जेने थ्री क्रॉस थ्री में आपणे गणतरी करशुं तो आम हार जोशुं आम स्तंभ जोशुं એટલે વન સાથે માઇનસ વન માઇનસ ફોર સાથે માઇનસ વન થ્રી સાથે માઇનસ વન વન સાથે ટુ માઇનસ ફોર સાથે ટુ થ્રી સાથે ટુ અને વન સાથે વન માઇનસ ફોર સાથે વન પણ થ્રી સાથે વન એટલે આ તમારો આવી જશે એ બી ગુણાકાર ઓછા એક ચાર ઓછા ત્રણ બે ઓછા છ એક ઓછા ચાર ત્રણ અને તમારે બનાવવાનું છે ટ્રાન્સપોઝ એટલે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આનો ટ્રાન્સપોઝ બનાવી નાખો એટલે માઇનસ વન ટુ વન ફોર માઇનસ એઇટ માઇનસ ફોર અને માઇનસ થ્રી સિક્સ થ્રી અને તમે સમીકરણ નંબર એક આપી દેશો ને હવે આપણે જશું આપણા જમણી બાજુના પદ તરફ જે સેકન્ડ વેથી આપણે આને સોલ્વ કરશું જમણી બાજુ આ તો સૂત્ર જ છે પ્રમેય છે એટલે સમાન આવવાનું જ છે વિદ્યાર્થીઓ ચાલો જમણી બાજુ છે બી ડેશ ગુણ્યા એ ડેશ એમાં બી ડેશ છે આયરો બી પરથી માઇનસ વન ટુ વન અને એ ડેશ તમે અહીંથી લઈ લેશો એક ઓછા ચાર ત્રણ જે સ્તંભ છે એને હાર કરી નાખી એટલે આ પણ પાછું સેમ થ્રી હાર એક સ્તંભ એક હાર ત્રણ સ્તંભ પહેલું આવશે શરત પણ બીજું આવશે ઉકેલ એટલે આ રીતે તમે જોઈ શકશો માઇનસ વન સાથે વન ટુ સાથે વન વન સાથે વન માઇનસ વન સાથે માઇનસ ફોર ટુ સાથે માઇનસ ફોર વન સાથે માઇનસ ફોર અને માઇનસ વન સાથે થ્રી ટુ સાથે થ્રી વન સાથે થ્રી આની કેલ્ક્યુલેશન્સ આના જેવી જ છે તમે ચેક કરી શકશો તો માઇનસ વન ટુ વન ચાર ઓછા ઓછા ચાર ઓછા ત્રણ છ અને ત્રણ સમીકરણ બે ટેલી કરી લઉં બધા ડેટા સેમ છે તો હા સેમ છે માટે કહી શકાય કે એક તથા બે પરથી શું આવશે સમાન યસ એ થી બી નો ડેશ બી થી ડેશ એ થી ડેશ આ આપણા સમાનતાના પદમાં પહેલો દાખલો પૂરો થયો એમાં જ આવે છે આ ચકાસણી પણ હવે એ અને બી ચેન્જીસ છે વિદ્યાર્થીઓ યસ પાંચમાં જ બીજો પ્રશ્ન જે કંઈક આવો છે એ બરાબર ઝીરો વન ટુ તથા ડી બરાબર વન ફાઈવ સેવન વિદ્યાર્થી મિત્રો અને પણ તમારે જોઈ લેવાનું છે આ કેટલા છે તે એમાં આપણે જોશું પહેલાં તો એ અને બી માટે અને આનો ગુણાકાર કરીને હું સમજાવીશ એમ રીતે જેમાં વિદ્યાર્થીઓ આપણે એ બી ગણશું ડાબી બાજુથી ગુણાકાર ઝીરો વન ટુ ગુણ્યા વન ફાઈવ સેવન અહીં પણ જોઈ શકશો ત્રણ હાર એક સ્તંભ અને એક હાર ત્રણ સ્તંભ એટલે આની હાથે મેચ થઈ જશે આની હાથે મેચ થઈ જશે એટલે આ શરત આ ઉકેલ હવે વિદ્યાર્થીઓ તમારે એ ગુણ્યા બી કરવાનું રહેશે આ હાર સાથે આ સ્તંભ ઝીરો સાથે વન વન સાથે વન ટુ સાથે વન સેમ ઝીરો સાથે ફાઈવ વન સાથે ફાઈવ અને ટુ સાથે ફાઈવ સેમ ઝીરો સાથે સેવન વન સાથે સેવન અને ટુ સાથે પણ સેવન એટલે ઉકેલ મળી જશે આવો ઝીરો વન ટુ ઝીરો ફાઈવ ટેન ઝીરો સેવન અને ફોર્ટીન આ કિંમત આવી ખાલી એ બીની માટે ડાબી બાજુ વિદ્યાર્થીઓ એ બીનો ડેશ તમે આનો ડેશ બનાવવો પડશે એટલે આનો ટ્રાન્સપોઝ આ રીતે બનશે ઝીરો 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 પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ વન ફાઈવ સેવન અને ટુ ટેન ફોર્ટીન સમીકરણ નંબર એક આપી દેજવાનું આ જ પ્રમાણે આગળ વધશું જમણી બાજુ બી ડેશ ગુણ્યા એ ડેશ આ જ રીતે છે વિદ્યાર્થીઓ બી ડેશ છે આપણો આના પરથી બી ડેશ મળશે વન ફાઈવ સેવન અને એ ડેશ છે અહીંથી ઝીરો વન ટુ આ જે હાર છે એને મેં સ્તંભ કરી નાખી પાછું સેમ જ પ્રક્રિયા
हार सात स्तंभ, त्रण हार एक स्तंभ, एक हार त्रण स्तंभ, आ आपणी शरत अहींया रहेशे विद्यार्थी उकेल। एटले उकेल में जशे वन साथे जीरो, फाइव विथ जीरो, सेवन विथ जीरो, सेम वन साथे वन, फाइव साथे वन, सेवन साथे वन, अने वन साथे टू, फाइव साथे टू, अने सेवन साथे पण टू। आ प्रक्रिया जो अने जीवी जावी जीवे ने आवे ज छे। जीरो जीरो जीरो, एक पाँच सात, बे दस अने चौद, चेक करी शको बधा घटक सेम छे। माटे एक तथा बे परथी तमे कही शकशो कि ए बी नो डेश बी नो डेश गुणिया ए नो डेश एटले परिवर्तक श्रेणी आवी जाए। આગળ જશું પ્રશ્ન નંબર છ પર। સિક્સમાં પણ આ જ રીતે છે કે એ ડેશ ગુણ્યા એ ચકાસવા કહે છે। આમાં બે પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર સિક્સમાં કે એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ ચકાસો, જ્યાં એ આપ્યું છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, અને સાઇન આલ્ફા કોસ આલ્ફા, બે પ્રશ્નો છે આ પ્રકારના જેમાં આપણે આ રીતે સમજશું। પહેલું છે ડાબી બાજુ એડેશ ગુણ્યા એ, તો આપણે એડેશ લખી દેશું ગુણ્યા અહીંયાથી એ લખી દેશું, એ આવ્યું કોસ માઇનસ સાઇન, સાઇન કોસ, આનો પરિવર્તક અહીંયા માંગે છે આ જગ્યાએ વિદ્યાર્થી, તેનો પરિવર્તક આવી જશે કોશ સાઇન માઇનસ સાઇન કોશ ઇન્યુ। હવે આપણે બે ગુણ્યા બે જે શ્રેણીકનો ગુણાકારની રીત શીખેલા છે તે આપણે લગાવી દઈશું, કોસ આલ્ફા જોડે, માઇનસ સાઇન આલ્ફા જોડે, સાઇન આલ્ફા જોડે, કોસ આલ્ફા। આ જ પ્રક્રિયા પછી બીજી વાર કોસ આલ્ફા સાથે, માઇનસ સાઇન આલ્ફા સાથે, સેમ સાઇન આલ્ફા સાથે કોસ આલ્ફા, આ જ સ્તંભ દેખાય છે એ મૂકતા જાઓ, કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સેમ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, બીજો સ્તંભ છે સાઇન આલ્ફા કોસ, સેમ એઝ સાઇન આલ્ફા કોસ। એટલે ઉકેલ વિદ્યાર્થીઓ આવી જશે તમારો કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર, આ કટ થઈ જશે ફક્ત ઝીરો, સેમ અહીંયા આ પણ કટ થઈ જશે ઝીરો, અને અહીંયા વિદ્યાર્થીઓ સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર, ઇન શોર્ટ વન ઝીરો ઝીરો વન, અને એને જ તો આઈ કહેવાય જે આપણો ઉકેલ આવી જશે એ ડેશ ગુણ્યા એ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું એકમ શ્રેણી કાઈ હોય, એકમ શ્રેણી કાઈ જેના મૂલ્ય તમને ખ્યાલ જ છે વન ઝીરો ઝીરો વન। આમાં જ આગળ લઈ જાઉં છું પ્રશ્ન નંબર બે કે જો શ્રેણીક એ આપ્યો છે તો ચકાસવાનું વિદ્યાર્થીઓ સેમ જ છે, એ છે સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા, કોસ આલ્ફા સાઇન આલ્ફા, તો ચકાસો કે એ ઇન્ટુ એ ડેશ બરાબર આઈ, અને એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, બંને એક જ છે, તમે એને ગુણાકાર કરી શકશો। આમાં બી આપણે જશું ડાબી બાજુથી જ, એ ડેશ ઇન્ટુ એ અથવા એ ઇન્ટુ એ ડેશ, એ લખી દેશું સાઇન માઇનસ કોસ, અને કોસ જોડે સાઇન ગુણ્યા, હવે એ ડેશ એટલે આપેલા શ્રેણીકનો ડેશ મતલબ પરિવર્તક, આનો પરિવર્તક બનશે સાઇન જોડે કોસ અને માઇનસ કોસ જોડે સાઇન। હવે અહીંથી તમે હારને સ્તંભ વિદ્યાર્થીઓ પકડી શકશો, જે આવવાનું આમ જ છે બહુ ઇઝીલી, સાઇન આલ્ફા સાથે બ્રેકેટ, કોસ આલ્ફા સાથે સેમ, માઇનસ કોસ આલ્ફા સાથે સાઇન આલ્ફા સાથે બ્રેકેટ, સિમિલરલી સેકન્ડ સાઇન આલ્ફા સાથે બ્રેકેટ, કોસ આલ્ફા સાથે, અને અહીંયા આવશે માઇનસ કોસ આલ્ફા સાથે સાઇન આલ્ફા,
તમારે તો ફક્ત પહેલો સ્તંભ જ મૂકી દેવાનો છે, આયરો સાઇન જોડે કોસ. સિમિલરલી અહીંયા સાઇન જોડે કોસ, અને સેકન્ડ આવશે માઇનસ કોસ જોડે સાઇન. સિમિલરલી માઇનસ કોસ જોડે સાઇન. આ પણ તમે જોશો તો એકમ શ્રેણી જ આવવાનું છે, જે તમને લઈ જશે સાઇન સ્કેર આલ્ફા પ્લસ કોસ સ્કેર આલ્ફા. વિદ્યાર્થી મિત્રો આ કેન્સલ ઝીરો, ઓલી સાઈડ આ પણ કેન્સલ ઝીરો, અને અહીંયા આવી જશે કોસ સ્કેર આલ્ફા વત્તા સાઇન સ્કેર આલ્ફા. અને શ્યોર એ 1 0 0 1 જ છે જે આપણે લાવવાનું હતું. કેટલું? ફક્ત આઈ, જેને આપણે આઈ કહી શકીએ. માટે સાબિત થઈ ગયું કે એ ગુણ્યા એ ડેશ આપણું આઈ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન આવે છે સાતમો, પણ અહીંયા વિદ્યાર્થી એક નવો ટોપિક આવે છે. આપણે ટોપિક સમજશું પહેલાં, પછી પ્રશ્ન સાતને ટચ કરશું. બે નાની વ્યાખ્યા આવે છે, જે વ્યાખ્યા આપણે હવે સમજવાની છે. વ્યાખ્યામાં પહેલી છે સંમિત શ્રેણી. જેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જો એ ટ્રાન્સપોઝ બરાબર એ બને, ટ્રાન્સપોઝ એટલે એ ડેશ કે, તો શ્રેણીક એને સંમિત શ્રેણીક કહેવાય. આ રીતે. અને બીજી એક વ્યાખ્યા આવે છે વિસંમિત શ્રેણીક, એને બી આ જ રીતે કે જો એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ બને, એટલે જ્યારે પણ કોઈ શ્રેણીકનો પરિવર્તક શ્રેણીક જો માઇનસ એ આવી જાય તો શ્રેણીક એને વિસંમિત શ્રેણીક કહેવાય. આ રીતે સંમિત શ્રેણીક વિસંમિત શ્રેણી, આની બે વ્યાખ્યા પરથી આપણે વિદ્યાર્થી હવે પ્રશ્ન નંબર 7ને જોવાના છે. કે પ્રશ્ન 7 એવું કહે છે કે સાબિત કરો કે આપેલ બે પ્રશ્નમાં પહેલો એ સંમિત શ્રેણીક છે. એ સાબિત કરો કે શ્રેણીક એ 1 - 1 = 5 - 1 = 2 અને 5 - 1 = 3 જે સંમિત શ્રેણીક છે. જે સાબિત કરવાનું છે સંમિત શ્રેણીક, એની વ્યાખ્યા હમણાં જ બતાવી કે આનો પરિવર્તક બરાબર એ થઈ જાય, એટલે આપણે અહીંથી પરિવર્તક જ ચાલુ કરવાનો. એ ડેશ, ડેશ લખો કે ટી લખો ચાલે હે કે વિદ્યાર્થીઓ? અહીં ડેશ લખો તો બી ચાલશે ને ટી લખશે તો બી ચાલશે. એટલે 1 - 1 = 5 - 1 = 2 - 1 = 5 - 1 = 3 તમે જોઈ શકો આ ક્વેશ્ચનનો પરિવર્તક લખો. મેં આજે હાર દેખાઈ એને મેં સ્તંભ કરી નાખી, પણ આવ્યો તો આન્સર તે જ પાછો. એટલે એને તમે શું કહી શકો? એ. માટે એ ટ્રાન્સપોઝ બરાબર એ, આ વ્યાખ્યા વેલિડ થાય છે. માટે એ શ્રેણી જે શું છે? સંમિત શ્રેણી છે. આવું આપણે નિશ્ચિંતપણે કહી શકીએ. સેકન્ડમાં સાબિત કરવાનું છે કે વિસંમિત શ્રેણીક સાબિત કરો. એ જ રીતે જશું. એમાં જ પ્રશ્ન નંબર 2 કે સાબિત કરો કે એ શ્રેણી 0 - 1 - 1 - 1 - 1 - 1 - 0 જે વિસંમિત શ્રેણીક છે. વિસંમિતની વ્યાખ્યા હમણાં જ બતાવી વિદ્યાર્થીઓ. આ રી એનો ટ્રાન્સપોઝ બરાબર આવવો જોઈએ માઇનસ એ, એટલે આપણે એનો પરિવર્તક લઈ લેશું. આ રીતે પરિવર્તક માટે શું કરવું પડે? આ જે હાર દેખાય એને આપણે સ્તંભ બનાવી દેવાની. એટલે એ ટ્રાન્સપોઝ આવી જશે વિદ્યાર્થીઓ 0 - 1 - 1 બીજી હાર બીજો સ્તંભ થઈ જશે, અને ત્રીજી હાર 1 - 1 - 0 એ ત્રીજો સ્તંભ થઈ જશે. આમાંથી તમારે માઇનસ જો કોમન લઈ લીધું હોય બધામાંથી,
ओवरऑल तो अँ मैं तमने 0 - 1 1 0 - 1 - 1 1 0 અને આને જ તો કહેવાય શ્રેણીક એ. જોઈ લો આ શ્રેણીક એક જ છે, ઓરિજિનલ શ્રેણીક આવી ગયો એટલે એ ટ્રાન્સપોઝ બરાબર આવ્યું માઇનસ એ. માટે શ્રેણીક એ જે વી સંમિત શ્રેણીક છે આ રીતે વિદ્યાર્થીઓ આને હું અહીંયા ઇઝીલી હું કહી શકું. ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 8 જે બી આને લગતો જ છે સંમિત અને વી સંમિત શ્રેણીકને બિલોંગ કરતો. કે આપેલા શ્રેણીક એ માટે ચકાસો એ શ્રેણીક છે 1 6 5 7 માટે ચકાસવા કહે છે કે પહેલું એ વત્તા એ ડેશ સંમિત શ્રેણીક છે અને સેકન્ડ એ માઇનસ એ ડેશ જે વી સંમિત શ્રેણીક છે. આ રીતે વિદ્યાર્થીઓ બનાવવાનું છે. તો ગણવાનું આ જ છે, પહેલાં આપણે આને બનાવી દઈશું એ પ્લસ એ ડેશ. હવે આપણે એ પ્લસ એ ડેશ બનાવવા માટે જઈ રહ્યા છીએ. એ છે 1 5 6 7 અને એ ડેશ આવું થઈ જશે, આ જે હાર છે સ્તંભ બની જશે 1 5 6 7. ટોટલ કરી દઈએ તો 2 6 5 11 11 7 2 14. હવે તમારે જો આને સાબિત કરવું હોય સંમિત તો આનો પરિવર્તક લેવા પડે. માટે એ વત્તા એ ડેશનો પરિવર્તક લેતા તો 2 11 11 14 પરિવર્તક એટલે 2 11 11 14 આવ્યું તો એ જ ને એ પ્લસ એ ડેશ જે હતું ઓરિજિનલ. માટે કહી શકાય કે એ પ્લસ એ ડેશ જે શું છે યસ સંમિત શ્રેણી છે. આ રીતે આપણે આ પ્રશ્નને પણ વિદ્યાર્થીઓ પૂરો કરી શક્યા. આમાં જ આવે છે સેકન્ડ જેમાં આપણે એ માઇનસ એ ટ્રાન્સપોઝ લઈને બતાવું છું. મેં સેમ જ ગણતરી જોતા જશું કે હવે સેકન્ડ વાળો એટલે આની વાત કરે છે કે એ માઇનસ એ ડેસ પહેલાં લખી દઈશું. એ છે વિદ્યાર્થીઓ 1 5 6 7 ઓછા એ ડેસ આવશે 1 5 6 7 1 5 આમ આવી જશે 6 7 આમ આવી જશે આની બાદબાકી કરી નાખશું એટલે 0 5 ઓછા 1 1 અને આ 0. હવે આને સાબિત કરવાનું છે વી સંમિત, જેથી કરીને હું લઈ લઈશ એનો પણ ડેશ 0 1 - 1 0 ડેશ એટલે ટ્રાન્સપોઝ હા કે વિદ્યાર્થીઓ જે આવશે 0 - 1 1 0 બસ આમાંથી -1 કોમન કાઢી દેવું એટલે કિંમત મળશે તમને -1 કોમન કાઢવાથી 0 1 - 1 0 અને એને જ તો કહેવાય. એ શું છે એકચ્યુઅલી એ ઓરિજિનલ છે તમારું એ માઇનસ એ ટ્રાન્સપોઝ એટલે એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ અહીંયા ડેશ લખજો હું કે એક જ છે. વ્યાખ્યા વેલિડ થાય છે કે માટે એ ઓછા એ ડેશ જે વી સંમિત શ્રેણીક છે અને વિદ્યાર્થીઓ આપણે વી સંમિત શ્રેણીકના પદમાં અહીંયા આપણે લઈ શકીએ અને સેમ લઈ જાઉં છું. આવો જ એક નેક્સમ 9 આ જ પેટર્નમાં છે જેમાં 9માં 2 દાખલા પૂછે છે કે કિંમત શોધો હાફ એ વત્તા એ ડેશ તથા હાફ એ માઇનસ એ ડેશ જ્યાં એ આપ્યું છે 0 - a - b પછી a0 - c અને bc0 0 ab - a 0 c અને -b - c 0. તો પહેલાં આપણે ખાલી અહીંથી શરૂઆત કરી દઈશું. એકદમ સરળ છે, હાફ એ વત્તા એ ડેશ જે આવશે હાફ અહીંયા વિદ્યાર્થીઓ એ લખશું અહીંયા તમે એ ડેશ લખશો. એમાં એ છે 0 ab - a 0 c - b - c 0 આનો ડેશ
जीरो ए बी माइनस ए जीरो सी माइनस बी माइनस ए जीरो आने फक्त तमारे सरवाळो करवानो छे आनी हाथे आनो એટલે ઝીરો આ બી ઝીરો આ બી ઝીરો 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 એટલે શૂન્ય શ્રેણીક આવશે વિદ્યાર્થીઓ અને હવે આનો નંબર હાફ જોડે એ માઇનસ એ ડેશ એ પણ સેમ જ બતાવીશ અહીંયા એ શ્રેણી ઓછા અહીંયા એ ડેશ શ્રેણી એ છે ઝીરો એ બી માઇનસ એ ઝીરો સી माइनस बी माइनस सी जीरो अने ओली साइड जीरो माइनस ए माइनस बी ए जीरो माइनस सी अने बी सी जीरो जेने आपणे बादबाकी साथे लावाना छे आ रीते एटले जीरो माइनस जीरो जीरो माइनस ए माइनस ए माइनस टू ए माइनस बी माइनस टू बी ए माइनस ऑफ माइनस ए प्लस ए एटले टू ए जीरो माइनस जीरो जीरो माइनस सी माइनस ट्वाइस सी अने बी अने बी टू बी नेक्स्ट टू सी अने जीरो अहींथी विद्यार्थी तमारे बे कॉमन काढ़वा पड़शे एटले आवी रीते आवशे बे आवशे जीरो माइनस ए माइनस बी पछी ए जीरो माइनस सी अने बी सी जीरो तमे चेक करी शकशो टू टू कैंसल अने जे बाकी रही जशे ए आपणो एक्चुअली प्रश्न ज छे जो बधा घटको एना जेवा ज आवे छे एटले आ तमारो उकेल आवी गयो हाफ ऑफ શું છે એ આન્સર બી સાચો અને અહીંયા પણ આ પણ વિદ્યાર્થીઓ સાચો જ કહેવાશે ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 સુધીના આજે આપણે ટોપિકનો અભ્યાસ કર્યો જેમાં પરિવર્તક શ્રેણી અને સંમિત અને વિસંમિતની નાનકડી વ્યાખ્યા આપણે શીખ્યા ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ પ્રશ્ન નંબર 10 થી આપણે નવા ટોપિક સાથે નવા વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો બાય બાય